વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્ય નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રણવ સેવા સંસ્થામાં હું રાજન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 14 અવયવી કરણમાં સ્વાધ્યાય 14.4 નો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 14.4 શરૂ કરીએ આપણે. એમાં દાખલા નંબર 1 છે કે નીચેના ગાણિતિક વિધાનોમાંથી ભૂલ શોધો અને તેને સુધારો. બરાબર, શું કરવાનું છે? જે ગાણિતિક વિધાનો આપેલા છે આપણને, એમાંથી ભૂલ શોધવાની છે અને એને સુધારવાની છે. તો પહેલું જોઈએ આપણે શું આપ્યું છે. 4 કૌંસમાં x ઓછા 5 કૌંસ પૂરો બરાબર 4x ઓછા 5. તો આ વિધાન કેવું છે? ખોટું છે. હવે શું ભૂલ છે તે જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ગુણાકાર કરવો પડશે, કારણ કે કૌંસની બહાર 4 છે એટલે 4 નો આખા કૌંસ સાથે ગુણાકાર, એટલે 4 ગુણ્યા એક્સ કરીએ તો 4x આવે. બરાબર, ત્યાર પછી આ ઓછા છે તો ઓછા એવા એવા, પછી શું આવે, 4 પંચા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 20 થાય. એની જગ્યાએ અહીંયા આગળ કેટલા આપેલા છે? 5 આપેલા છે. શું હોવા જોઈએ? 20 હોવા જોઈએ. એટલે આપણી ભૂલ શું થાય છે કે 4 ગુણ્યા 5 કરે, આગળ ચિહ્ન સાથે લીધું છે, એટલે 4 ઓછા 5 કરીએ તો કેટલા થવા જોઈએ? ઓછા 20 થવા જોઈએ. એના જગ્યાએ કેટલા છે? તો કે ઓછા 5 છે. બરાબર, એટલે સાચું વિધાન શું આવશે વિદ્યાર્થી મિત્રો? 4 ગુણ્યા એક્સ એટલે શું થયા? 4x થયા. અને 4 ગુણ્યા 5 એટલે શું થયા? 4 પંચા 20 થયા. અને ઓછા છે તો એવા ને એવા રહેશે. બરાબર, તેવી જ રીતે બીજું જોઈએ. શું આપ્યું છે? એક્સ કૌંસમાં 3x વત્તા 2 બરાબર 3x વર્ગ વત્તા 2. વિધાન કેવું છે? ખોટું છે. બરાબર, ભૂલ ક્યાં છે તે જોઈએ આપણે. તો જો સૌ પ્રથમ શું કરે, સાદુરૂપ આપે, એટલે એક્સ ગુણ્યા 3x કરે. 3 તો એવા ને એવા રહેશે, એક્સ ગુણ્યા એક્સ એટલે કેટલા થાય? એક્સ વર્ગ થઈ ગયા. એટલે શું આવ્યું? એક્સ ગુણ્યા 3x એટલે 3x નો વર્ગ. ત્યાર પછી એક્સ ગુણ્યા 2 કરીએ, આ વત્તા છે તો વત્તા એવા ને એવા રહ્યા. એક્સ ગુણ્યા 2 કરીએ તો 2x આવવા જોઈએ, એની જગ્યાએ કેટલા આવે છે? ફક્ત ખાલી 2 જ આવે છે. બરાબર, એટલે આ શું છે? આપણી ભૂલ છે. અહીંયા ઘડી જે રકમ આપી છે એમાં ભૂલ છે. એટલે ભૂલ શું થઈ કે એક્સ ગુણ્યા 2 કરીએ તો 2x આવવા જોઈએ, એની જગ્યાએ અહીંયા ઘડી કેટલા લખેલા છે? 2 લખેલા છે ફક્ત. એટલે સાચું વિધાન હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? કે એક્સ કૌંસમાં 3x વત્તા 2 તો શું આવશે? 3x નો વર્ગ વત્તા 2x આવશે. બરાબર, આ શું થયું? સાચું વિધાન થયું. ત્યાર પછી ત્રીજું જોઈએ કે 2x વત્તા 3y બરાબર 5xy. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘડી 2x અને 3y, અહીંયા ઘડી x ચલ છે, અહીંયા ઘડી y ચલ છે. બરાબર, એટલે બંને ચલ કેવા? અલગ અલગ છે, વિજાતીય પદ છે, ને વિજાતીય પદનો સરવાળો થતો નથી. બરાબર, ને લખ્યું છે ભૂલ શું છે કે 2x અને 3y નો સરવાળો એનો એ જ રહે, કારણ કે વિજાતીય પદોનો સરવાળો ન થાય. એટલે શું આવશે? 2x વત્તા 3y તેવું ને એવું સેમ ટુ સેમ રહેશે. બરાબર, 2x વત્તા 3y થશે. ત્યાર પછી ચોથું છે કે x વત્તા 2x વત્તા 3x બરાબર કેટલા થયા? 5x. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આ x છે, x ને આગળ કશો સહગુણક નથી એટલે શું કહેવાય? 1 લખાશે. ત્યાર પછી આ કેટલા છે? 2 લખાશે એટલે વત્તા 2, પછી વત્તા અહીંયા આગળ કેટલા છે? 3 છે. બરાબર, એટલે 3, અને કૌંસ પૂરો થઈને x લખીએ. કેમ? તો કે x સામાન્ય છે તો x પણ બહાર નીકળી જાય ને આપણાથી. બરાબર, તો અહીંયા આગળ જુઓ, 3 ને 2 કેટલા થાય? 5 થાય. 5 ને કેટલા થયા? 6, એટલે કેટલા આવવા જોઈએ? 6x આવવા જોઈએ. તો જો આવે છે 6x. બરાબર, એની જગ્યાએ અહીંયા આગળ શું આપેલા છે? 5x આપેલા છે. એટલે સાચું વિધાન શું આવશે? x વત્તા 2x વત્તા 3x બરાબર કેટલા થવા જોઈએ? 6x. જ્યારે અહીંયા આગળ ભૂલ શું છે? 5x આપ્યા છે તેની શું છે? ભૂલ છે. ત્યાર પછી પાંચમું છે કે 5y વત્તા 2y વત્તા y ઓછા 7y છે. તો આનું પણ સાદુરૂપ આપણે બધામાંથી y સામાન્ય બહાર કાઢી લીધા. તો જો અહીંયા આગળ y સામાન્ય બહાર કાઢી લઉં તો અહીંયા y નીકળી ગયા તો શું બાકી રહ્યા? 5. બરાબર, આ વત્તાના વત્તા, અહીંયાથી y નીકળી ગયા તો શું બાકી રહ્યા? 2. ત્યાર પછી આ વત્તા છે તો વત્તા એવા ને એવા. ત્યાર પછી y બહાર નીકળી ગયા તો શું બચ્યા? 1. બરાબર, પછી ઓછાના ઓછા.
પછી સાત વાયુમાંથી વાયુ નીકળી ગયા તો કેટલા બાકી રહ્યા? સાત. હવે આનું સાદુરૂપ આપી દઈએ પહેલા, તો શું કરીશું આપણે અહીંયા? તો કે વત્તા સરવાળો વાળા છે એનો સરવાળો કરી દઈએ. પાંચ ને બે કેટલા થાય? સાત. સાત ને કેટલા થાય? આઠ. એટલે આઠ ઓછા સાત કરીએ તો કેટલા બચે છે? એક. અને એની આગળ શું છે? વાયુ બાકી છે ને, આર્યો કોમન કાર્ડ તો સામાન્ય તે. એટલે એક વાયુ થયો એટલે આપણે એને શું લખી શકીએ? સીધું વાયુ લખી શકીએ. એક લખીએ ના લખીએ તો ચાલે. એની જગ્યાએ શું આપેલું છે? અહીંયા આગળ ઝીરો છે. એટલે આ શું છે? આપણી ભૂલ છે. બરાબર. એટલે રકમ જે આપી છે એની ભૂલ છે. એટલે સાચું શું આવવું જોઈએ વિધાન? તો કે પાંચ વાય વત્તા બે વાય વત્તા વાય ઓછા સાત વાય બરાબર કેટલા આવવા જોઈએ? વાય. એની જગ્યાએ અહીંયા કેટલા આપેલા છે? ઝીરો આપેલા છે. ત્યાર પછી છઠ્ઠું જોઈએ કે ત્રણ એક્સ વત્તા બે એક્સ બરાબર પાંચ એક્સ નો વર્ગ. હવે અહીંયા ભૂલ શું છે તે જોઈએ. જો ત્રણ એક્સ વત્તા બે એક્સ કરીએ તો ત્રણ ને બે કેટલા થાય? પાંચ. એટલે જવાબ કેટલો આવવો જોઈએ? પાંચ એક્સ થવો જોઈએ. એની જગ્યાએ અહીંયા ઘડી પાંચ એક્સ નો વર્ગ લખેલો છે. એક્સ નો વર્ગ છે એ શું છે? અહીંયા ભૂલ છે. એટલે સાચું વિધાન શું આવશે? પાંચ ત્રણ એક્સ વત્તા બે એક્સ બરાબર કેટલા આવે? પાંચ એક્સ. ત્યાર પછી સાતમું છે કે બે એક્સ નો વર્ગ બે એક્સ આખા નો વર્ગ વત્તા ચાર કૌંસમાં બે એક્સ વત્તા સાત બરાબર. અહીંયા આગળ જો હવે બે એક્સ નો વર્ગ આપેલો છે તો પહેલા બે નો વર્ગ કરીએ તો કેટલા આવશે? ચાર. એક્સ નો વર્ગ કરીએ તો કેટલા આવશે? એક્સ વર્ગ આવે બરાબર. એટલે ચાર એક્સ વર્ગ આવવો જોઈએ. એની જગ્યાએ અહીંયા આગળ શું આપેલું છે? બે એક્સ નો વર્ગ આપેલો છે. અને ચાર દુ કેટલા થવા જોઈએ? આઠ. એટલે આઠ એક્સ છે અને સાત છે તો એવા ને એવા જ છે બરાબર. એટલે જવાબ સાચું વિધાન શું આવવું જોઈએ કે ચાર એક્સ વર્ગ વત્તા આઠ એક્સ વત્તા સાત આવવું જોઈએ. એની જગ્યાએ શું આપેલા છે? બે એક્સ નો વર્ગ આપેલો છે. એ શું છે? અહીંયા ભૂલ છે બરાબર. ત્યાર પછી બે એક્સ નો આખા નો વર્ગ વત્તા પાંચ એક્સ બરાબર શું આવવું જોઈએ? તો જો અહીંયા આગળ બે એક્સ નો વર્ગ છે આખાનો તો બે નો વર્ગ કેટલો થાય? ચાર. એક્સ નો વર્ગ કેટલો થાય? એક્સ વર્ગ થાય. એની જગ્યાએ અહીંયા આગળ ફક્ત ચાર એક્સ આપેલા છે બરાબર. એટલે આ શું છે? ભૂલ છે. જ્યારે સાચું વિધાન શું આવશે? તો કે બે એક્સ આખાનો વર્ગ વત્તા પાંચ એક્સ બરાબર ચાર એક્સ નો વર્ગ વત્તા પાંચ એક્સ. આ શું આવશે? સાચું વિધાન આવશે. ત્યાર પછી નવમું છે કે ત્રણ એક્સ વત્તા બે આખાનો વર્ગ બરાબર. જો અહીંયા આગળ હવે આ વિધાન છે એનો આપણે આ સૂત્ર કયું સૂત્ર પ્રમાણે આવશે? તો કે એ વત્તા બી આખાના વર્ગ પ્રમાણે આવે. તો અહીંયા આગળ કેટલા આપેલા છે આપણને? ત્રણ એક્સ વત્તા બે આપેલા છે બરાબર. આનું શું થશે સમીકરણ એટલે સૂત્ર શું થશે? એ વર્ગ વત્તા બે એ બી વત્તા બી વર્ગે. આપણે આ સૂત્ર આગળના સ્વાધ્યાયોમાં શીખી ગયા છે. તો આનું પણ શું થશે? એવી રીતે એની જગ્યાએ શું છે? ત્રણ એક્સ છે અને બીની જગ્યાએ બે છે. તો ત્રણ એક્સ નો વર્ગ એટલે નવ એક્સ વર્ગ થશે વત્તાના વત્તા. પછી કેટલા થશે? બે દુ ચાર, ચાર તારી કેટલા થશે? બાર એક્સ વર્ગ. અહીંયા શું આપેલા છે? બે આપેલા છે ને બરાબર. એટલે શું થશે? અહીંયા ગાડી છ એક્સ થશે. ત્રણ દુ છ એટલે છ એક્સ થશે. અને અહીંયા આગળ બીજું શું થશે? વત્તા બેનો વર્ગ કેટલો થશે? ચાર થશે બરાબર. કેટલો થશે? ચાર થશે બરાબર છે. તો હવે જોઈએ અહીંયા આગળ શું થશે? તો કે અહીંયા આગળ જોઈએ આપણે કેટલા આપેલા છે? ફક્ત ખાલી ત્રણ એક્સ આપેલા છે. એની જગ્યાએ શું આવવું જોઈએ? નવ એક્સ નો વર્ગ આવવો જોઈએ બરાબર. કેટલા આવવો જોઈએ? નવ એક્સ નો વર્ગ આવવો જોઈએ. એટલે ત્રણ એક્સ વત્તા બે આખાનો વર્ગ બરાબર શું આવશે? ત્રણ નવ એક્સ નો વર્ગ. આવીને જગ્યાએ શું આપેલો છે? ફક્ત ખાલી ત્રણ એક્સ જ આપેલું છે બરાબર. ત્યાર પછી આગળ જોઈએ દસમું કે એક્સ બરાબર ઓછા ત્રણ લઈએ તો. તો પહેલું છે કે એક્સ વર્ગ વત્તા પાંચ એક્સ વત્તા ચાર. એટલે શું અહીંયા આગળ આપ્યું છે? કે ઓછા ત્રણની આખાની બે ઘાત બરાબર. એક્સની જગ્યાએ ઓછા ત્રણ મૂકવાને એટલે ઓછા ત્રણની બે ઘાત વત્તા પાંચ. એક્સ જગ્યાએ ઓછા ત્રણ વત્તા ચાર એવાને એવા. તો ઓછા ત્રણનો વર્ગ કેટલો થશે? નવ. અને પાંચ તારીખ કેટલા થશે? પંદર થાય. એની જગ્યાએ આગળ કેટલા આપેલા છે? બે આપેલા છે ને. ગુણાકાર કરવાના પાંચ તારીખ પંદરમાં વત્તા ઓછા ઓછા એટલે કેટલા થાય? અહીંયા આગળ ઓછા પંદર થાય. એની જગ્યાએ બે આપેલા છે એટલે અહીંયા શું છે? આ બે આપેલા છે. આ ભૂલ છે અહીંયા આગળ બરાબર. સાચું વિધ શું આવશે? કે નવ ઓછા પંદર વત્તા ચાર બરાબર કેટલા થશે? ઓછા બે આવે બરાબર. અહીંયા આગળ કેટલા આપેલા છે? પંદર આપણી જગ્યાએ શું આવે? ઓછા બે આવે બરાબર. ત્યાર પછી અંદર જ જોઈએ બી એક્સ વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા ચાર. એટલે કે એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? ઓછા ત્રણ. એટલે ઓછા ત્રણનો વર્ગ ઓછા પછી પાંચ છે તેવા ને એવા. એક્સની જગ્યાએ ઓછા ત્રણ વત્તા ચાર. તો ઓછા ત્રણનો વર્ગ નવ થયો. પાંચ તારીખ કેટલા થયા? પંદર થયા. પણ શું થશે? ઓછા ઓછા અહીંયા શું થવું જોઈએ? વત્તા થવા જોઈએ. એક જગ્યાએ શું આપેલા છે? ઓછા આપેલા છે. એટલે આ શું થઈ? ભૂલ થઈ બરાબર. એટલે જો ભૂલ આપેલી છે ને કે ઓછા ઓછા વત્તા પાંચ તારીખ પંદર એટલે વત્તા પંદર થાય. એની જગ્યાએ આગળ ઓછા પંદર આપેલા છે એટલે સાચો જવાબ શું આવશે? ચોવીસ આવશે. શું આવશે? નવ વત્તા પંદર વત્તા ચાર બરાબર ચોવીસ. એની જગ્યાએ આગળ કેટલા આવે છે? ઓછા બે આવે છે. શું છે? ભૂલ છે. ત્યાર પછી સી જોઈએ અંદર કે એક્સ વર્ગ વત્તા પાંચ એક્સ
તો એક્સ ની જગ્યાએ કેટલા મૂકે? ત્રણ મૂકેલો, ઓછા ત્રણ નો વર્ગ વત્તા પાંચ, કૌંસમાં ઓછા ત્રણ, ઓછા ત્રણ નો વર્ગ કેટલો થયો? નવ થયો, વત્તા ઓછા ઓછા ત્રણ પંચા પંદર, બરાબર. તો વત્તા ઓછા કેટલા થયા? ઓછા થયા પંદર, માંથી નવ બાદ કરીએ તો કેટલા આવવા જોઈએ? છ આવવા જોઈએ. એની જગ્યાએ આગળ કેટલા? ઓછા છ આવે ને, કારણ કે મોટી સંખ્યા પંદર ઓછામાં છે. એની જગ્યાએ કેટલા આપેલા છે? ઓછા ચોવીસ. એ શું છે? ભૂલ છે, કારણ કે ઓછા ત્રણ નો વર્ગ કેટલો થાય? વત્તા નવ થાય. અને અહીંયા આગળ શું થશે? વત્તા ઓછા ઓછા થશે, બરાબર. એટલે અહીંયા આગળ એક્સ બરાબર ઓછા ત્રણ મૂકીએ આપણે તો શું થશે? નવ ઓછા પંદર બરાબર ઓછા છ જવાબ આવો જોઈએ. એની જગ્યાએ આગળ કેટલા છે? નવ ઓછા પંદર બરાબર ઓછા ચોવીસ, અહીંયા આગળ ઓછા લખ્યા હશે, બરાબર. એટલે આ ભૂલ છે. ત્યાર પછી અગિયારમું જોઈએ, વાય ઓછા ત્રણ આખા નો વર્ગ બરાબર વાય વર્ગ ઓછા નવ છે, બરાબર. તો અહીંયા આગળ જોઈએ, આનું સાદુરૂપ આપી દઈએ સીધું તો શું આવશે? વાય વર્ગ ઓછા છ વાય વત્તા નવ થાય, બરાબર. શું થશે? આનું સાદુરૂપ આપીએ સૂત્ર પ્રમાણે તો વાય વર્ગ ઓછા છ વાય વત્તા નવ થાય. એની જગ્યાએ કેટલા આપેલા છે? વાય વર્ગ ઓછા નવ આપેલા છે, છ વાય ઓછા અંદર છે નહીં. એટલે આ વિધાન અહીંયા ખોટું છે. સાચું શું આવશે? વાય વર્ગ ઓછા છ વાય વત્તા નવ સાચું વિધાન છે. ત્યાર પછી બારમું જોઈએ, કૌંસમાં ઝેડ વત્તા પાંચ આખાનો વર્ગ બરાબર શું આપ્યું છે? કે ઝેડ વર્ગ વત્તા પચીસ. આ શું છે? અહીંયા આગળ ભૂલ છે. સાચું શું આવશે? કે અહીંયા ભૂલ શું છે? કે ઝેડ વત્તા પાછા કરવાનો વર્ગ બરાબર શું થાય? ઝેડ વર્ગ વત્તા દસ ઝેડ વત્તા પચીસ થાય, બરાબર. એની જગ્યાએ આગળ ઝેડ વર્ગ વત્તા પચીસ આપેલા છે, દસ વત્તા દસ ઝેડ બતાવ્યા નથી. સાચું શું આવશે? ઝેડ વર્ગ વત્તા દસ ઝેડ વત્તા પચીસ આવે. ત્યાર પછી તેરમું, કૌંસ એક કૌંસમાં આપેલા છે બે એ વત્તા ત્રણ બી, બીજા કૌંસમાં એ ઓછા બી, બરાબર. તો જો આનું સાદુરૂપ આપે, ભૂલ જોઈએ કે શું છે તે. તો જો પહેલા બે એ ને આખા કૌંસ સાથે ગુણાકાર કરો, એટલે બે કૌંસમાં એ ઓછા બી, પછી આ ત્રણ બી છે એને આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો, એટલે વત્તા ત્રણ બી, કૌંસમાં એ ઓછા બી થાય. હવે આનો આના સાથે ગુણાકાર કરીએ, બે એકુ બે, એ ગુણ્યા એટલે એનો વર્ગ થશે, ઓછાના ઓછા વત્તા ઓછા ઓછા થયા ને, એટલે બે એ ગુણ્યા બી એટલે બે એ બી થયા, પછી વત્તા 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 એટલે ત્રણ બી એટલે ત્રણ એ બી થયા, અને વત્તા ઓછા ઓછા ત્રણ બી ગુણ્યા બી એટલે ત્રણ બી નો વર્ગ થયો, બરાબર. બે એનો વર્ગ એવો ને એવો રહેશે, અહીંયા ગાડી શું થશે? ઓછા વત્તા ઓછા થશે, ત્રણ એ બી માંથી બે બી બાદ કરી એટલે એ બી આવશે, મોટી સંખ્યા વત્તામાં છે એટલે વત્તા આવશે, ઓછા ત્રણ બી નો વર્ગ થાય. એટલે શું આવે છે? સાચું કે બે એ વર્ગ વત્તા એ બી ઓછા ત્રણ બી વર્ગ. એની જગ્યાએ શું આપેલું છે? કે બે એ વર્ગ ઓછા ત્રણ બી નો વર્ગ આપેલો છે, બરાબર. ચૌદમું જોઈએ કે કૌંસમાં આપેલા છે એ વત્તા ચાર, બીજા કૌંસમાં એ વત્તા બે, બરાબર. શું આપ્યું છે? એ વર્ગ વત્તા આઠ. આ વિધાન શું છે? ખોટું છે. હવે સાચું જોઈએ કે સાચું શું થશે, ભૂલ ક્યાં છે? તો કે સાદુરૂપ આપીએ આપણે પહેલા, તો એ નો આખા કૌંસ સાથે ગુણાકાર કરીએ એટલે કૌંસમાં એ વત્તા બી, પછી ચાર નો આખા કૌંસ સાથે ગુણાકાર એટલે વત્તા ચાર, કૌંસમાં એ વત્તા બી, એનો એ સાથે ગુણાકાર એટલે એ વર્ગ વત્તા ના વત્તા, એનો બે સાથે ગુણાકાર એટલે બે એ, પછી વત્તા 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 ચાર ગુણ્યા એ એટલે ચાર એ, વત્તા 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 ચાર ગુણ્યા બે એટલે ચાર દુ આઠ થશે. હવે બે એ વત્તા ચાર એ એટલે કેટલા થશે? ચાર દુ આઠ, ચાર ને બે કેટલા થયા? છ થયા. એટલે શું આવે? એ વર્ગ વત્તા છ એ વત્તા આઠ થયા. એટલે સાચું વિધાન શું આવશે? એ વર્ગ વત્તા છ એ વત્તા આઠ, એ સાચું વિધાન આવશે. ત્યાર પછી પંદરમું છે, એક કૌંસમાં એ ઓછા ચાર, બીજા કૌંસમાં એ ઓછા બી બે આપેલા છે બરાબર એ વર્ગ ઓછા આઠ આપેલા છે. વિધાન કેવું છે? ખોટું છે. ક્યાં ભૂલ છે જોઈએ આપણે, સાબિત કરી લઈએ પહેલા. એટલે એ જ આપેલા છે એને આખા કૌંસ સાથે ગુણવાના, અને પછી ચાર આપેલા છે એને પણ આખા કૌંસ સાથે ગુણવા. તો જો અહીંયા આગળ બતાવ્યું મેં તમને, એ પછી કૌંસમાં એ ઓછા બી, આ ઓછા છે તો ઓછા એવા ને એવા એટલે ઓછા ચાર, પછી કૌંસમાં એ ઓછા બી, હવે એ ગુણ્યા એ કરેલ એ વર્ગ થશે, વત્તા ઓછા ઓછા એ ગુણ્યા બે એટલે બે ટુ એ થશે, પછી ઓછા વત્તા ઓછા એટલે એ ગુણ્યા ચાર એટલે ચાર થશે, ને ઓછા ઓછા વત્તા ચાર ગુણ્યા બે એટલે કેટલા થશે? ચાર દુ આઠ થશે. હવે એ વર્ગ તો એવા ને એવા રાખીએ બરાબર, ઓછા ઓછા વત્તા થાય, ચાર ને બે કેટલા થઈ ગયા? છ એ થઈ ગયા, મોટી સંખ્યા ચાર ઓછામાં છે તો ઓછા છ એ, અને આઠ વત્તામાં છે એટલે એ વર્ગ ઓછા છ એ વત્તા આઠ જવાબ આવવો જોઈએ. એના જગ્યાએ શું આપેલું છે? એ વર્ગ ઓછા આઠ એ શું છે? ખોટું છે. સાચું શું આવશે? એ વર્ગ ઓછા છ એ વત્તા આઠ આવે, બરાબર. ત્યાર પછી સોલમું છે કે ત્રણ એક્સ નો વર્ગ છેદમાં ત્રણ એક્સ નો વર્ગ બરાબર ઝીરો, બરાબર. હવે સરખી સંખ્યાઓના ભાગર કરે તો જવાબ કેટલો આવે? એક આવે. જો ત્રણ એકુ કેટલા થયા? ત્રણ એકુ ત્રણ થયા, અને એક્સ વર્ગ ગુણ્યા એક્સ વર્ગ ઉડી ગયા એટલે એક થાય, એટલે શું આવે? એક ગુણ્યા એક બરાબર એક આવે. એટલે ઝીરોની જગ્યાએ શું આવવો જોઈએ? એક આવે, બરાબર. એટલે શું છે? આ ખોટું છે. ભૂલ ક્યાં છે? ઝીરો છે, ભૂલ છે. ત્યાર પછી ત્રણ એક્સ વર્ગ વત્તા એક છેદમાં ત્રણ એક્સ વર્ગ બરાબર, તો શું આપ્યું છે? બરાબર એક વત્તા એક બરાબર બે. હવે આવો ભાગાકાર ના થઈ શકે, બરાબર. આવો ભાગાકાર થશે નથી. શું થાય કે ત્રણ એક્સ વર્ગના છેદમાં ત્રણ એક્સ વર્ગ લખીએ
તો એક આવે, પછી એકના છેદમાં ત્રણ એક વર્ગ એવો ને એવો રહેશે, એટલે સાચું શું આવશે વિધાન, ત્રણ એક વર્ગ વત્તા એક આખાના છેદમાં ત્રણ એક વર્ગ બરાબર એક વત્તા એકના છેદમાં ત્રણ એક વર્ગ, આ શું આવે સાચું વિધાન. ત્યાર પછી 18મું આપ્યું છે કે 3x છેદમાં 3x વત્તા 2 બરાબર 1ના છેદમાં 2. હવે આનું સાદરૂપ પણ આપી શકાતું નથી. શું આવશે? જે 3x છેદમાં 3x વત્તા 2 આપેલા છે એવું સેમ ટુ સેમ આવે, 3x છેદમાં 3x વત્તા 2 એવા ને એવા જ આવશે. ત્યાર પછી 19મું કે 3ના છેદમાં 4x વત્તા 3 બરાબર 1ના છેદમાં 4x, આનું પણ સાદરૂપ આપી શકાતું નથી. બરાબર કેવું આવશે? સેમ ટુ સેમ એવું ને એવું જ આવશે. સાચું વિધાન શું આવશે? તે ને તે જ વિધાન આવશે. એટલે 3ના છેદમાં એક્સ 4x વત્તા 3 બરાબર 3ના છેદમાં 4x વત્તા 3 જ જવાબ આવે છે. ત્યાર પછી 20મું છે કે 4x વત્તા 5 છેદમાં 4x બરાબર 5. હવે અહીંયા ભૂલ શું છે તે જોઈએ કે જો 4xના છેદમાં હું 4x લખી દઉં બરાબર આ લખ્યું છે એ પ્રમાણે, અને 5ના છેદમાં 4x લખી દઉં તો 4x 4x ગયા એટલે 4x એકું 4x, 1 વત્તા કેટલા આવશે 5ના છેદમાં 4x, આ શું આવે સાચું વિધાન છે. જ્યારે ભૂલ શું છે, અહીંયા ફક્ત 5 બતાવ્યા છે ભૂલ છે. ત્યાર પછી 21મું જોઈએ કે 7x છેદમાં 5 7x વત્તા 5ના છેદમાં 5 છે બરાબર, તો જવાબ 7x આવે છે એ શું છે વિધાન ભૂલ ભરેલું છે. તો શું આવશે અહીંયા 7x છેદમાં 5, એટલે 7x છેદમાં 5 અને 5ના છેદમાં 5 બંનેના છેદમાં લખી દઉં મેં, 7x છેદમાં 5 વત્તા 5ના છેદમાં 5, 5 એકું 5 થાય એટલે 7x છેદમાં 5 વત્તા 1 થયા, આ શું આવશે સાચું વિધાન આવશે. એટલે સાચું વિધાન શું આવશે? 7x વત્તા 5ના છેદમાં 5 બરાબર 7x છેદમાં 5 વત્તા 1, એ શું આવશે આપણું સાચું વિધાન આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આપણું આજનું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે, સાથે સાથે આપણું આ ચેપ્ટર પણ અહીં પૂર્ણ થાય છે પ્રકરણ. હવે પછીના વિડીયોમાં આપણે આગળના પ્રકરણનો અભ્યાસ કરીશું. આભાર.